નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અશોક વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા આજે પ્રકરણ નંબર 5 હિસાબી સમીકરણ અંતર્ગત. આપણે એક ઉદાહરણનો એક દાખલો જોયો હતો, જેમાં કેટલીક જે મહત્વની બાબતોનો ટિપ્સ પણ જોઈ હતી. ફરીથી આપણે એવો જ દાખલો જોવાનો છે, સ્વાધ્યાયનો દાખલા નંબર 2, અને ટિપ્સ પણ ટૂંકમાં હું એની સમજૂતી આપી દઈશ, જેથી કરીને આગળની ટિપ્સનું તમને ફરીથી રિવિઝન પણ થઈ જાય અને આ દાખલો તમે સરળતાથી ગણી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તો એ ટિપ્સ એ છે કે જો ધંધામાં માલ કે મિલકત આવે તો મિલકત વધે છે અને સાથે મૂડી પણ વધે છે. આ ઉપરાંત જો ખર્ચ થાય તો મૂડી ઘટે અને આવક થાય તો મૂડી વધે. ઉપાડથી પણ મૂડી ઘટે છે. ઉધાર ખરીદી, મિત્રો આ બરાબર ધ્યાન રાખજો, આજે આ પ્રકારના વ્યવહારો વધારે આવવાના છે. ઉધાર ખરીદી કરવામાં આવે તો દેવું વધે અને એની કરતાં ઉલટી પ્રોસેસ, ખરીદ પરત થાય તો દેવું ઘટે અને ઉધાર વેચાણ થાય તો લેણું વધે, અર્થાત મિલકત વધે છે અને એની કરતાં ઉલટી પ્રોસેસ, વેચાણ પરત હોય તો લેણું ઘટે એટલે કે મિલકત ઘટે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 2 આજે અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ ખૂબ જ મોટો છે. તમને જે પરીક્ષામાં આટલો મોટો એક્ઝામ્પલ નહીં પૂછાય, તમને મેક્સિમમ 2 કે 3 વ્યવહાર અથવા તો વધુ વધુમાં તમને 4 વ્યવહારો પૂછી શકે છે. અત્યારે 19 વ્યવહાર આપણે જોવાના છે, અલગ અલગ રીતના વ્યવહારો છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, આ ચેપ્ટર શીખવું હોય તો તમને પ્રકરણ નંબર 2 હિસાબોની બેવડી અસર, કયું ખાતું ઉધાર થાય અને જમા થાય, આ ઉપરાંત અને ચેપ્ટર નંબર 4 આમનોન, આ બંને ચેપ્ટર આવડતા હોય તો તમે આ ચેપ્ટર સરળતાથી અને ઇઝીલી તમે એનો દાખલાનું સોલ્યુશન લાવી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્ર, આપણે શરૂઆત કરીએ વ્યવહાર નંબર 1 થી. 80,000 લાવી ધંધો શરૂ કર્યો, એનો અર્થ કે આપણા ધંધામાં રોકડ આવે છે. રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર, અને આપણા ધંધામાં શું લાવ્યા છે, રોકડા લાવ્યા છે. આપણે ધંધો શરૂ કર્યો એટલે બીજી અસર મૂડી ખાતે, મૂડી હંમેશા જમા થાય તો આપણે લખી દઈએ આમ નોંધ, રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા, 80,000 80,000. એનો અર્થ કે રોકડ આવે છે એટલે રોકડ વધી અને મૂડી પણ આવે તો મૂડી પણ વધી, એટલે રોકડ સિલક આપણી મિલકત કહેવાય મિત્રો. એટલે એક અસર આવશે મિલકતોમાં, આટલી જ અસર આવશે મૂડી પણ વધી એટલે મૂડીમાં. એટલે આપણે લખી દઈએ રોકડ સિલક 80,000, આટલી જ 80,000 મૂડી પણ વધી તો આપણે અંજે મૂડીની કોલમમાં લખી દે 80,000. દેવામાં કોઈ ફેરફાર થતો નથી એટલે આપણે રૂપિયા 00 લખીશું. ત્યારબાદ જોઈએ વ્યવહાર નંબર 2. 20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. તમે બેંકમાં રકમ ભરો એટલે રોકડ જાય, રોકડ જાય તો રોકડ ખાતે જમા, અને બેંકમાં બેંક સિલક આવે છે અથવા તો બેંક લાભ લેનાર છે તો બેંક ખાતે ઉધાર, તો આપણી આમદન બની ગઈ બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. 20,000 બેંક લાભ લેનાર છે એટલે બેંક પ્રત્યે આપણું જે લેણું છે એવું પણ કહી શકાય, અને રોકડ જાય છે એટલે કહે છે બેંક સિલક આપણી વધી અને રોકડ સિલક ઘટી, કારણ કે આપણે રોકડમાં ભરીએ તો રોકડ ગઈ અને બેંકમાં પૈસા ભરીએ તો આપણા ખાતામાં બેંક સિલક વધી. બેંક સિલક પણ મિલકત કહેવાય અને રોકડ સિલક પણ મિલકત કહેવાય, તેનો અર્થ કે આ બંને અસર મિલકતમાં જ આવશે, મૂડીમાં અને દેવામાં કોઈ ફેરફાર નહીં થાય. આપણે જોઈએ રોકડ સિલક કેટલી હતી, 80,000, 80,000 હતી એમાંથી જે ઘટી ગઈ 20,000, તો આપણે જોઈએ રોકડ સિલક 80,000માંથી જે 20,000 માઇનસ કર્યા, જે આપણે રોકડ સિલક ગઈ તે, અને બીજી બેંક સિલક વધી કેટલી વધી, તો 20,000, તો એ 20,000 લખી, ટોટલ 80,000. મૂડીમાં કોઈ ફેરફાર થતો નથી એટલે ઉપરની કોલમ બેઠી લખશું અને દેવો તું 00 રહ્યું. ત્યારબાદ છે વ્યવહાર નંબર 3. 40,000 હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી. મિત્રો, મેં હમણાં જ કીધું કે આજે આપણે કંઈક ઉધાર ખરીદી અને ઉધાર વેચાણના વ્યવહાર જોવાના છે. ઉધાર ખરીદી આવે એટલે દેવું વધે જ અને ઉધાર વેચાણ આવે તો લેણું વધે જ, આ ખાસ યાદ રાખજો. અહીંયા છે ઉધાર ખરીદી, ઉધાર ખરીદી કરી એટલે માલ આવે, આવે તો ખરીદ ખાતે ઉધાર, અને બીજું ઉધાર વ્યવહાર હોય તો એક અસર વ્યક્તિ ખાતે આવે. આપણે આમદનમાં જોઈ ગયા છે વ્યક્તિ કોણ છે, હિમાની, તો હિમાની ખાતે જમા 40,000 આપણે આમદન જોઈ લઈએ. ખરીદ ખાતે ઉધાર તે હિમાની ખાતે જમા 40,000. તમે માલ ખરીદ્યો છે એટલે માલ આવે છે તો એક અસર મળી ગઈ, માલમાં વધારો થાય, માલ સ્ટોક વધે છે, અને હિમાનીએ ઉધાર ખરીદી કરી છે એટલે આપણે દેવું વધે છે એવું કહી શકાય. એટલે માલ સ્ટોક એટલે એક અસર આવશે મિલકતમાં અને દેવું એટલે બીજી અસર આવશે દેવામાં. હવે રોકડ આપણી પાસે 60,000 અને બેંક સિલક જે 20,000 છે એ તો બંને બેઠા આવશે. ઉપરાંત એક સ્ટોક મિલકત વધી, સ્ટોક એક્સ્ટ્રા લખી જે 40,000 એટલે સરવાળો થયો 1,20,000. મૂડીમાં કોઈ ફેરફાર નથી એટલે બેઠી રકમ લખીશું. દેવું વધ્યું, દેવું શૂન્ય હતું, હવે જે વધીને બીજું એક્સ્ટ્રા થયું 40,000, એટલે આપણે લખશું 0 વત્તા 40,000 એટલે મળી ગયું 40,000. ટોટલ દેવું થયું 40,000.
ત્યારબાદ જોઈએ વ્યવહાર નંબર 4 30,000 નો માલ રોકડેથી ખરીદ્યો રોકડ વ્યવહાર છે એટલે એક અસર રોકડ ખાતે આવે જ રોકડેથી ખરીદ્યો એટલે રોકડ આવે કે જાય તમે માલ ખરીદો તો રોકડ જાય તો રોકડ ખાતે જમા આવશે પણ માલ ખરીદ્યો તો માલ આવે છે માલ આવે તો ખરીદ ખાતે ઉધાર ખરીદી હંમેશા ઉધાર થાય એટલે આપણે આમદન બની ગઈ ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા આપણે આમદનમાં જે નોન કરી દઈએ ખરીદ ખાતે તે રોકડ ખાતે 30,000 હવે તમે માલ ખરીદ્યો એટલે માલ સ્ટોક આવે છે અને રોકડ જાય છે તો આપણે લખી દઈએ માલ સ્ટોક વધ્યો અને રોકડ ઘટી માલ સ્ટોક આવ્યો છે એટલે આપણી પાસે સ્ટોક છે 40,000 જૂનો અને પ્લસ બીજો વધ્યો 30,000 એટલે સ્ટોક થવો જોઈએ 70,000 અને રોકડ ઘટી એટલે રોકડ હતી પહેલાં 60,000 અને 30,000 ઘટી ગઈ એટલે રહેશે 30,000 તમે જોઈ લો રોકડમાં ઘટાડો થયો 30,000 અને જે માલ સ્ટોક થઈ ગયો 70,000 તો આ રીતે ટોટલ મિલકત થઈ 1,20,000 જેની મૂડી પર કોઈ અસર થતી નથી બેઠી કોલમ લખશું દેવા પર કોઈ અસર થતી નથી બેઠી કોલમ લખીશું આપણે ત્યારબાદ જોઈએ વ્યવહાર નંબર 5 ખૂબ જ અગત્યનો વ્યવહાર જો આવો વ્યવહાર પૂછાય તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાન આપવું પડે કે કોઈ અસર ખોટી નથી અપાઈ જતી આમનોન તો આવડી જશે પણ એ બરાબર સી પ્લસ એલના સમીકરણમાં જે કેટલા રૂપિયાની ક્યાં અસર આપવાની એ આપણા માટે અઘરું બની જાય છે એટલે આવો વ્યવહાર બરાબર સમજો અગા ઉદાહરણ નંબર 1માં આવી સમજૂતી તો આવી ગઈ છે પણ ફરીથી આપણે સમજી લઈએ 35,000 નો માલ જસલીને 55,000માં ઉધાર વેચ્યો મિત્રો આપણે વ્યવહાર નંબર 3માં ઉધાર ખરીદી કરેલી ત્યારે મેં કીધેલું કે ઉધાર ખરીદી હોય તો દેવું વધે અહીંયા છે ઉધાર વેચાણ તેવું સમજવાનું લેણું વધશે 35,000નો માલ હતો અને 55,000માં ઉધાર વેચ્યો ઉધાર વેચ્યો એટલે એક અસર આવશે વ્યક્તિ ખાતે ઉધાર વ્યવહાર કોણ છે વ્યક્તિ જસલીન જસલીન લાભ લેનાર છે એટલે જસલીન ખાતે ઉધાર આવશે અને વેચ્યો એટલે વેચાણ હંમેશા જમા થાય એટલે વેચાણ ખાતે જમા રૂપિયા કેટલા આવશે 35,000 કે 55,000 આપણે લખીએ છીએ વેચાણની આમ નોંધ તો જેટલી કિંમતમાં વેચ્યો તે લખે આપણે વેચ્યો છે 55,000માં તો આપણે 55,000ની આમ નોંધ લખીશું જોઈએ આપણે આમ નોંધ જસલીન ખાતે ઉધાર તે વેચાણ ખાતે 55,000 બરાબર ધ્યાન આપજો કે જસલીનને ઉધાર વેચ્યો છે આપણે જે વ્યવહાર નંબર 3માં ઉધાર જો ખરીદી કરી તો દેવું વધ્યું અને ઉધાર વેચાણ કરો તો લેણું વધે એટલે એક અસર મળી ગઈ લેણું વધ્યું વેચાણ કર્યું એટલે માલ જાય તો માલ સ્ટોકમાં ઘટાડો થાય છે એટલે બંને અસર મળી ગઈ લેણું વધ્યું અને સ્ટોક ઘટ્યું સ્ટોક કેટલો હતો અગાઉ 70,000 70,000માંથી કેટલો ઘટાડો થયો છે 55,000 આપણે માઇનસ કરીશું અને બીજું એક્સ્ટ્રા લેણું લખશું 70-35 એટલે આઉટર કોલમ આવશે 35,000 રોકડ અને બેંક સિલામાં કોઈ અસર થતી નથી એટલે બેઠી રકમ લખવામાં આવી છે અને બીજું એક્સ્ટ્રા લખીશું એક લેણું છે જસલીન પાસે 55,000નું લેણું છે એટલે એ લખ્યું બરાબર મિત્રો સમજો મૂડી પર અસર થાય કે નહીં મૂડી પર અસર થાય કેમ મેં અગાઉ પણ તમને વાત કરી થિયરીને આગળ ટિપ્સમાં કે જો નફો થાય કે આવક થાય તો મૂડી વધે ખર્ચ થાય તો મૂડી ઘટે તો આપણે એનો એક્ઝામ્પલ ફરી એકવાર વાંચી જોઈએ 35,000નો માલ 55,000માં વેચ્યો એનો અર્થ કે 35,000નો માલ 55,000માં વેચ્યો તો આપણને જે નફો થયો બોલો કેટલો નફો થયો 55,000 માઇનસ 35,000 એટલે 20,000 નફો થયો જો નફો થાય તો આપણે મૂડીમાં વધારો થાય એટલે આપણે લખીશું મૂડીમાં વધારો 80,000 પ્લસ નફો 20,000 એટલે 1,00,000 થયું દેવામાં કોઈ ફેરફાર નથી મિત્રો એટલે આપણે ટોટલ લખી દઈશું 40,000 તો આ રીતે જ્યારે પણ તમને બે રકમવાળો એક્ઝામ્પલ આપે એવું કહી શકું બે રકમવાળો તમને જો વ્યવહાર આપે ત્યારે કંઈક અસર એક કરતાં વધારે અસર થતી હોય છે એ આપણે બરાબર સમજી વિચારીને આપવાની રહેશે આ ઉપરાંત વાત કરીએ તો 10,000નો માલ 18,000માં રોકડેથી વેચ્યો અહીંયા પણ ફરીથી બે જ રકમ આપવામાં આવી છે રોકડેથી વેચ્યો એટલે કે રોકડ આવે વેચ્યો એટલે રોકડ આવે અને માલ જાય એટલે વેચાણ ખાતે જમા એટલે અસર થઈ ગઈ રોકડે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે પણ રકમ કઈ લખીશું વેચાણની રકમ લખવાની 18,000 આપણે જોઈ લેની નોંધ રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે 18,000 ત્યારબાદ રોકડ આવે છે અને માલ સ્ટોક જાય છે પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજો ઉપરના વ્યવહારમાં એની સમજૂતી મેં નથી આપી પણ અહીંયા હું ફરીથી એની સમજૂતી સાથે હું રજૂઆત કરું છું રોકડ વધી છે તો રોકડ કેટલી વધશે 18,000 આપણી પાસે રોકડ કેટલી હતી 30,000 30,000 + 18,000 એટલે મળી ગઈ 48,000 માલ સ્ટોક ઘટ્યો તો કેટલા રૂપિયાનો ઘટ્યો છે 18,000નો નહીં ખરેખર માલ હતો કેટલાનો માલ તો હતો 10,000નો આપણે વેચ્યો 18,000માં એનો અર્થ કે મારા ધંધામાંથી તો 10,000નો જ માલ જાય છે
આ 18,000 તો એની જે વેચાણ કિંમત છે, મારા ધંધામાંથી 10,000 નો માલ, 10,000 ની મૂળ કિંમત નો માલ જાય છે, એટલે માલ ઘટ્યો 10,000. તો આપણે આમનોનમાં એ તો નોંધ કરી 18,000 ની, પણ અહીંયા જયારે માલ ઘટ્યો એવું લખશું ત્યારે રકમ લખશું 10,000. જે રીતે આપણે જસલીનમાં સમજ નહોતી મેળવી, પણ ફરીથી સમજાવી દઉં છું કે હંમેશા સ્ટોક એની મૂળ કિંમતથી ઘટે, એટલે મૂળ કિંમત હતી ત્યારે 35,000 55,000 નહીં લખીએ, તો અહીંયા પણ 18,000 નહીં લખે, એની મૂળ કિંમત 10,000 હતી તો સ્ટોકમાંથી 10,000 જ માઇનસ કરીશું. તો આ રીતે આઉટર કોલમ 25,000, બાકીનું લેણું ને બધી રકમ લખીને ટોટલ થાય મિલકત 1,48,000. હવે ધ્યાન આપજો, 10,000 નો માલ તમે 18,000 માં વેચો છો તો 8,000 નફો થયો. નફો થયો તો આના જેવી જ અસર આવશે, મૂડીમાં વધારો થાય, 1,00,000 મૂડી હતી પ્લસ નફો 8,000, ટોટલ થયો 1,08,000. દેવામાં કોઈ ફેરફાર થયો નથી એટલે બેઠી કોલમ લખીશું. ત્યારબાદ છે આજે વ્યવહાર નંબર 7, હિમાનીને 2,000 નો માલ પરત કર્યો. આપણે જે હિમાની પાસેથી શું કરેલી ખરીદી, જ્યારે હિમાની પાસેથી કરેલી ખરીદી ત્યારે દેવું વધેલું, હવે એ જ વસ્તુ આપણે એને પરત કરીએ છીએ તો દેવું ઘટશે. તો જોઈએ આજે વ્યવહાર નંબર 7 ની આમ નોંધ, હિમાની ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા. કઈ રીતે થયું ખરીદ પરત ખાતે? તમે જો ખરીદેલો માલ પરત કરો એટલે માલ જાય તો જમા. હવે હિમાની આપણે જ્યારે ખરીદી કરી ત્યારે દેવું વધ્યું છે, હવે તમે ખરીદ પરત એટલે દેવું ઘટે છે, અને બીજું માલ સ્ટોક ઘટ્યો છે એટલે માલ સ્ટોક જાય છે. દેવું ઘટ્યું છે એટલે આપણે પહેલા એની અસર આપી દઈએ, મિલકતમાં સ્ટોકમાં ઘટાડો થયો 2,000 નો, મૂડીમાં કોઈ ફેરફાર નહીં, દેવું જે હતું એમાંથી માઇનસ 2,000 કરી દેશું. 40,000 નું દેવું હતું, 2,000 ઘટાડો થયો એટલે ટોટલ 38,000 દેવું થયું. આ રીતે આપણે જોઈએ વ્યવહાર નંબર 8, જસલીનને 4,000 નો માલ પરત કર્યો. જસલીનને આજે કેટલાનો માલ વેચ્યો હતો? 55,000 નો માલ. હવે એને આપણને પરત કર્યો છે એટલે આપણું વેચાણ પરત, કારણ કે જ્યારે વેચ્યો ત્યારે જે વેચાણ તરીકે નોંધ કરી, હવે જ્યારે માલ પરત આવ્યો ત્યારે વેચાણ પરત તરીકે કરીએ છીએ. પણ યાદ રાખજો, વેચ્યો હતો ત્યારે આપણે કરેલું કે લેણું વધ્યું છે, અને વેચાણ પરત આવતો લેણું ઘટે છે. આપણે આમ નોંધ કરીશું એની કરતાં રિવર્સ, વેચાણ પરત ઉધાર થાય કારણ કે માલ આવ્યો છે. તો આપણે આમ નોંધ જોઈ લઈએ, વેચાણ પરત ખાતે ઉધાર તે જસલીન ખાતે રૂપિયા 4,000 4,000. વેચાણ પરત કર્યું એટલે માલ સ્ટોક વધ્યો છે અને લેણું ઘટ્યું છે. માલ સ્ટોક વધ્યો છે એટલે એનો અર્થ એવો થયો કે માલ સ્ટોક જે 23,000 હતો એમાં બીજા જે 4,000 ઉમારી દેવાના, અને જે 55,000 હતું એમાંથી જે 4,000 ઓછા કરી દઈશું. તો અહીંયા જુઓ તમે 27,000 આવી ગયા, અને 55,000 માંથી જે 4,000 લેણું ઓછું થયું 51,000, ટોટલ સરવાળો થયો 1,46,000, બાકીની રોકડ સિલક અને બેંક સિલકની બેઠી રકમ લખવાની. મૂડીમાં કોઈ ફેરફાર થતો નથી એટલે બેઠી રકમ લખીશું, અને દેવામાં કોઈ ફેરફાર થતો નથી એટલે બેઠી નોંધ કરીશું. આપણે ત્યારબાદ જોઈએ એક્ઝામ્પલમાં જે વ્યવહાર નંબર 9, હિમાની અને જસલીન સાથે હિસાબી પટાવટ થઈ. મોટાભાગના વિદ્યાર્થીઓ આવો વ્યવહાર વાંચે કે સર આમાં તો કોઈ રકમ આપવામાં આવી નથી, કંઈ ચૂકવ્યા નથી, કંઈ મળ્યા નથી, તો આ વ્યવહાર જે બિન આર્થિક વ્યવહાર છે, નોંધ ન થાય એવું નથી. અહીં કીધું હિસાબની પટાવટ થઈ એટલે એનો અર્થ કે રોકડા ચૂકવી દીધા, અને જો રોકડા લેવાના હોય તો મળી પણ ગયા. તો કેટલા રોકડા ચૂકવવાના અને કેટલા રોકડા લેવાના હતા પહેલાં આપણે જોઈ લઈએ હિમાની. તો ઉપર તમે જો અંજે વ્યવહાર નંબર 3, તમે કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો હતો? 40,000 નો ખરીદેલો. પછી એમાંથી તમે જો અંજે વ્યવહાર નંબર 7, હિમાનીએ 2,000 નો માલ પરત કર્યો, આ 40,000 માંથી 2,000 પરત કર્યા, તો હવે આપણે હિમાનીને કેટલા ચૂકવવાના રહ્યા? 38,000. તો 9મા વ્યવહારમાં હિમાનીને ચૂકવ્યા 38,000, જે કઈ રીતે આવ્યા? 40,000 નો માલ ખરીદ્યો, એમાં 2,000 પરત કર્યા, તો હવે ચૂકવવાના રહ્યા 38,000. આપણે એની જોઈ લઈએ આમ નોંધ, ચૂકવ્યા એટલે રોકડ જાય. આ આપણે કોને ચૂકવેલા છે? હિમાનીને. તો આપણે લખશું હિમાની ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 38,000. એટલે 38,000 કઈ રીતે આવે તમને સમજ પડવી બહુ અગત્યની છે. હવે ધ્યાન આપજો, અહીંયા રોકડ જાય છે એવું આપણે કહી શકીએ, અને બીજું હિમાનીને ચૂકવ્યા એટલે દેવું પણ ઘટી ગયું છે. દેવું ઘટ્યું છે એટલે દેવામાંથી માઇનસ કરશું, અને રોકડ ઘટી એટલે આપણી પાસે રોકડ સિલક 48,000 છે, એમાંથી 38,000 જે માઇનસ કરી દઈએ, બાકીની બધી મિલકતો બેઠી લખીએ એટલે 1,08,000 રહેશે. મૂડીમાં કોઈ ફેરફાર નથી, બેઠું લખી દઈએ. દેવું 38,000 છે, એમાંથી ઓછું થઈ ગયું 38,000, એટલે દેવું થઈ ગયું 0. ત્યારબાદ એનો એ જ વ્યવહાર, વ્યવહાર નંબર 9માં જે બીજી બાબત બાકી રહી છે, જસલીન સાથે હિસાબની પટાવટ થાય. પણ હવે આપણે ધ્યાન આપજો, જસલીનને શું કરેલું? વેચેલો માલ, એટલે આપણે એની પાસે પૈસા લેવાના છે. કેટલા રૂપિયા લેવાના હતા? 55,000 લેવાના હતા. એમાંથી તારીખ 8 પ્રમાણે વાત કરીએ, મુદ્દા નંબર 8 પ્રમાણે, તો
જસલીને રૂપિયા 4000 નો માલ પરત કર્યો હતો, તેનો અર્થ એવો હતો કે 55000 માંથી એને જે 4000 નો માલ પરત કર્યો, તો હવે આપણે એની પાસે કેટલા લેવાના રહ્યા? 55000 માઇનસ 4000 51000 લેવાના રહ્યા. તો એ પણ મળી ગયા છે આપણને. તો રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર, તે નામ છે જસલીન ખાતે, આપણે જોઈ લઈએ એની નોંધ. રોકડ ખાતે ઉધાર તે જસલીન ખાતે 51000. 51000 કઈ રીતે આવ્યા એ તમને સમજ પડવી ખૂબ અગત્યની બાબત છે. આ ઉપરાંત વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે રોકડ આવે છે અને આ આપણું લેણું ઓછું થઈ જાય છે, એટલે કે રોકડ વધી અને લેણું ઘટ્યું. રોકડ કેટલી હતી આપણી પાસે? 10000 પ્લસ વધી 51000 એટલે 61000 થઈ જશે. લેણું હતું 51000, એ પણ 51000 માઇનસ થઈ ગયું એટલે લેણું થઈ જશે શૂન્ય, આઉટર કોલમમાં 0 અને રોકડ વધી 51000. મૂડી પર કોઈ અસર થતી નથી એટલે બેઠી રકમ અને દેવું શૂન્યનું શૂન્ય બેઠું લઈ લઈશું. ત્યારબાદ જોઈએ આપણે જે વ્યવહાર નંબર 10, રૂપિયા 5000 બેંકમાંથી ઉપાડ્યા. બેંકમાંથી ઉપાડ્યા એટલે રોકડ આવે, રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર. આ ઉપરાંત તમારા ધંધાના બેંક ખાતામાંથી બેંક સિલક જાય છે, બેંક સિલક જાય તો બેંક ખાતે જમા, એટલે રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા રૂપિયા 5000. આપણે એની આમનોંધ જોઈ લઈએ. રોકડ તે બેંક, રોકડ સિલક વધે છે અને બેંક સિલક ઘટે છે. રોકડ સિલક હતી રૂપિયા 61000, એમાં વધી રૂપિયા 5000 એટલે પ્લસ કરીને લખીશું 66000. બેંક સિલક હતી 20000, અહીંયા લખ્યું છે બેંક સિલક ઘટી, કેટલી ઘટી? 5000, તો માઇનસ 5000, આઉટર કોલમ 15000. સ્ટોકની રકમ બેઠી લખશું. ટોટલ મિલકત થઈ 108000. મૂડીમાં કોઈ ફેરફાર નથી અને દેવામાં પણ કોઈ ફેરફાર નથી. ત્યારબાદ જોઈએ વ્યવહાર નંબર 11, રૂપિયા 4000 પગારના ચેકથી ચૂકવ્યા. ચૂકવ્યા એટલે રોકડ વ્યવહાર, તો એક રોકડ કે બેંક ખાતે અસર આવશે. ચેકથી ચૂકવ્યો એટલે બેંક સિલક જાય, બેંક સિલક જાય તો જમા. સેના ચૂકવ્યા? પગાર, પગાર ખર્ચ છે એટલે ઉપસ્થિત ખાતાનો નિયમ લાગુ પડે. ખર્ચ હોય તો ઉધાર, એટલે આમદની બની ગઈ પગાર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા રૂપિયા 4000. આપણે એની આમદની જોઈ લઈએ. પગાર ખાતે ઉધાર તે બેંક ખાતે રૂપિયા 4000, 4000. પગાર ખર્ચ છે, ખર્ચ હોય તો મેં હમણાં અગાઉની જે પહેલી સ્લાઇડમાં સમજાયેલું, ખર્ચ હોય તો મૂડી ઘટે અને બેંક સિલક જાય છે એટલે બેંક સિલક ઘટે છે. બેંક સિલક ઘટે એટલે આપણે બેંક સિલક 15000 હતી, એમાંથી જે 4000 માઇનસ કરી એટલે મળી ગઈ 11000, બાકીની બધી મિલકત બેઠી 104000 ટોટલ મિલકત. બેંક સિલક તો ઘટેની નોંધ થઈ ગઈ. હવે જોઈએ મૂડી ઘટે, તો મૂડીમાંથી આપણે માઇનસ કરશું જે પગાર ખર્ચ રૂપિયા 4000, એટલે 104000 રહી મૂડી અને દેવામાં કોઈ ફેરફાર નહીં, બેઠી રકમ લખીશું. ત્યારબાદ જોઈએ આપણે જે વ્યવહાર નંબર 12, રૂપિયા 3000 નામ છે કમિશનના રોકડા મળ્યા અને 2500 મળવાના બાકી છે. ખરેખર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે બે વ્યવહાર આપ્યા છે, આપણે બે અલગ અલગ આમનોન અને અલગ અલગ આમનોનની અલગ અલગ સમીકરણ પર અસર આપણે આપીશું. રૂપિયા 3000 રોકડા મળ્યા, તો પહેલાં એની અસર આપી દીધી. રોકડા મળ્યા એટલે રોકડ આવે, રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર અને સેના મળ્યા, નામ છે કમિશન, તો લખીશું તે કમિશન ખાતે જમા રૂપિયા આવશે 3000. તો આપણે એની જે નોંધ કરી દઈએ, રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે રૂપિયા 3000. રોકડ આવે છે એટલે રોકડ સિલક વધી અને કમિશન આવક છે એટલે મૂડી વધી, આવક હોય તો મૂડી વધે છે. તો રોકડ આપણી પાસે છે 66000, 66000માં ઉમેરીશું રૂપિયા 3000 એટલે ટોટલ મળશે 69000, બાકીની બધી મિલકત બેઠી લખી 107000. મૂડીમાં જોઈ લો, ટોટલ મૂડી છે 104000 પ્લસ બીજા મળ્યા આપણને જે કમિશનના રૂપિયા 3000, એટલે ટોટલ થયા 107000. દેવામાં કોઈ ફેરફાર નથી, એમનામ બેઠી રકમ ઉપરની લખીશું. ત્યારબાદ ફરી એકવાર 12 તારીખનો જ વ્યવહાર છે જે હજી નોંધવાનો બાકી છે. 2500 મળવાના બાકી છે, 2500 રૂપિયા મળવાના બાકી છે. મળવાનું બાકી હોય, જો કમિશન મળવાનું બાકી હોય તો આપણું લેણું કહેવાય. લેણું હંમેશા ઉધાર, તો લખી શકાય મળવાનું બાકી કમિશન ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા રૂપિયા 2500. આપણે જોઈ લઈએ એની નોંધ, મળવાના બાકી કમિશન ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા રૂપિયા 2500. મળવાનું બાકી કમિશન એ આપણું લેણું છે, એટલે કે આપણું જે લેણું વધે છે. બીજું કે કમિશન આપણી આવક છે, ઉપજ છે, એટલે મૂડી પણ વધે છે. હવે જો એની અસર, તો લેણું વધ્યું છે એટલે આજે મિલકત બાજુ લખશું, ઉપરની બધી વિગતો ઉપરાંત લખશું. લેણું એનો વધારો 2500 એટલે 109500 મિલકત થઈ. મૂડીની વાત કરીએ તો 107000 મૂડી છે પ્લસ મૂડી વધી 2500 એટલે ટોટલ 109500. દેવામાં કોઈ ફેરફાર નહીં એટલે આપણે 0 લખી દઈશું. અને ત્યારબાદ જોઈએ વ્યવહાર નંબર 13,
4000 નું ભાડું ચૂકવ્યું અને 1500 ચૂકવવાનું બાકી હતો। તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉપરના વ્યવહારમાં અલગ અલગ આમદોન કરેલી, હવે એવી જ આમદોન છે પણ હું તમને સંયુક્ત આમદોનના સ્વરૂપમાં સમજાવી દઉં। 4000 નું ભાડું ચૂકવ્યું, ચૂકવ્યું એટલે રોકડ જાય, રોકડ જાય તો રોકડ ખાતે જમા રૂપિયા 4000। આ ઉપરાંત સેના ચૂકવ્યા, ભાડાના, તો ભાડા ખાતે ઉધાર 4000। એની સાથે બીજો વ્યવહાર પણ છે, 1500 ચૂકવવાના બાકી છે, ચૂકવવાનું બાકી, દેવું કહેવાય, દેવું હંમેશા જમા થાય, તો આમદોન બની ગઈ। ભાડા ખાતે ઉધાર, તો કેટલા ઉધાર છે ભાડા ખાતે? 4000 પ્લસ 1500, ટોટલ ભાડું થયું આપણે 5500। તે એમાંથી ચૂકવ્યું કેટલું? 4000, તો રોકડ જાય તે રોકડ ખાતે 4000। ચૂકવવાનું બાકી કેટલું? તો ચૂકવવાનું બાકી દેવું કહે તો તે ચૂકવવાના બાકી ભાડા ખાતે 1500। તો આપણે એની સંયુક્ત આમદોન કરીએ મિત્રો, ભાડા ખાતે ઉધાર 5500, તે રોકડ ખાતે જમા 4000, તે બાકી ભાડા અથવા તે ચૂકવવાના બાકી ભાડા ખાતે 1500। એટલે ભાડા ખાતે ઉધાર 5500 એટલે કે મૂડી ઘટશે 5500 ખર્ચ છે, બીજું રોકડ જાય છે એટલે રોકડ પણ ઘટી, અને ચૂકવવાનું બાકી ભાડું છે એટલે દેવું પણ વધે છે। હતું નહીં છતાં પણ ઉપસ્થિતિ લઉં, ત્રણે ત્રણ પર અસર આવશે, ધ્યાન આપજો। પહેલું છે કે આપણે વાત કરીએ રોકડ ઘટી છે, તો કેટલી રોકડ ઘટી છે અહીંયા ધ્યાન આપજો, બરાબર સમજવા જેવું છે। રૂપિયા 4000 રોકડ ઘટી લે, 69000માંથી આપણે જે 4000 માઇનસ કરશું, બાકીની બધી મિલકત બેઠી લખી, ટોટલ મિલકત 105500। ત્યારબાદ તમે જો મૂડીમાં વાત કરીએ તો મૂડી ઘટી છે, બોલો કેટલી મૂડી ઘટી છે? રૂપિયા 5500, એટલે 109500માંથી 5500 માઇનસ કરો એટલે મળશે 104000। ત્યારબાદ છેલ્લું અગત્યનું દેવું વધે છે, કેટલા રૂપિયાનું? 1500, શૂન્ય દેવું હતું પ્લસ 1500 એટલે જે ટોટલ થયું 1500 રૂપિયા। આ જ રીતે જોઈએ આપણે વ્યવહાર નંબર 14, રૂપિયા 2000 નો માલ ધર્માદામાં આપ્યો, ધર્માદામાં આપ્યો એટલે એક ખર્ચ થઈ ગયો, આ ખર્ચનું નામ શું છે? ધર્માદા ખર્ચ ખાતે ઉધાર। પણ તમારા ધંધામાંથી માલ જાય છે, રોકડ જાય તો રોકડ ખાતે લખો, અગાઉ આમદોનના જે ચેપ્ટરમાં પણ વાત કરી, અન્ય રીતે જ્યારે માલ જાય ને ત્યારે અન્ય રીતે ગયેલા માલની નોંધ ખરીદ ખાતે કરવામાં આવે છે, એટલે ખરીદ ખાતે જમા કરીશું આપણે, એટલે આમદોન બની ગઈ છે એની। ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા। હવે જે ખર્ચ હોય તો મૂડી ઘટે એટલે એક અસર મળી ગઈ, મૂડી ઘટે છે, અને ખરીદ ખાતે એટલે કે આપણા ધંધામાંથી માલ જાય છે એટલે સ્ટોક ઘટે છે। અહીંયા સ્ટોક છે 27000, 27000માંથી કેટલો ઘટી જવાનો? 2000 ઘટી જવાનો છે એટલે 25000, બાકીની બધી મિલકત બેઠી લખી। એ રીતે વાત કરીએ મૂડી ઘટે છે, કેટલી ઘટે છે મૂડી? 2000, તો 104000 માઇનસ 2000 એટલે મળી ગઈ 102000, અને દેવામાં કોઈ ફેરફાર નથી એટલે આપણે લખીશું 1500 રૂપિયા। ત્યારબાદ છે વ્યવહાર નંબર 15, રૂપિયા 15000નું પ્રેક્ષા ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું, ફર્નિચર આવે છે, ફર્નિચર આવે તો ઉધાર, કારણ કે માલ તમે માલ ખરીદ્યો હોય તો જ લખવાનું ખરીદ ખાતે, ફર્નિચર ખરીદ્યું મિલકત લખી છે તો મિલકત ખાતે લખવાનું, ફર્નિચર આવે તો ફર્નિચર ખાતે ઉધાર। હવે કોઈ જગ્યાએ રોકડેથી ચૂકવ્યા, ચેકથી ચૂકવ્યા એવું નથી, તો એનો અર્થ કે આ ઉધાર વ્યવહાર છે, ઉધાર વ્યવહાર હોય તો એક અસર આવશે વ્યક્તિ ખાતે, વ્યક્તિ કોણ છે? પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે, એટલે લખશું તે પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે રૂપિયા 1500 રૂપિયા। તો આપણે જોઈ લઈએ એની આમદોન, ફર્નિચર આવે એટલે ફર્નિચર ખાતે ઉધાર, તે પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે, ફર્નિચર આવે છે એટલે મિલકત તો વધવાની, પણ તમે જ્યારે ઉધાર ખરીદી કરો મિત્રો, અગાઉ પણ આવી ગયું છે, ઉધાર ખરીદી કરો એટલે દેવામાં વધારો થાય છે એટલે મિલકત તો વધે છે પણ દેવું પણ વધે છે, તો ઉપરની બધી મિલકત બેઠી લખશું પ્લસ ફર્નિચર લખીશું, એક્સ્ટ્રા ફર્નિચર લખ્યું એટલે ઉપરની બધી વિગત બેઠી લખી। આ ઉપરાંત મૂડીમાં કોઈ અસર થતી નથી એટલે બેઠી વિગત લખશું 102000, અને છેલ્લે દેવાની વાત કરીએ તો 1500 રૂપિયાનું દેવું તો હતું જ, પણ એમાં બીજું દેવું વધ્યું 15000, એટલે 1500 વત્તા 15000 એટલે 16500 થયું કુલ દેવું। હવે જોઈએ આપણે 16 તારીખનો વ્યવહાર, રૂપિયા 6000 દીકરીની કોલેજ ફી ભરી। જ્યારે પણ ધંધાનો માલિક પોતાના અંગત ખર્ચા ધંધામાંથી ચૂકવે છે ત્યારે અંગત ખર્ચાને આપણે ઉપાડ તરીકે ઓળખીએ છીએ, ઉપાડ હંમેશા ઉધાર થાય એટલે આમદોન બની ગઈ, ઉપાડ ખાતે ઉધાર, અહીંયા કંઈ કીધું નથી એટલે રોકડ જાય છે, તે રોકડ ખાતે જમા રૂપિયા 6000। આપણે જોઈ લઈએ એની આમદોન, ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા। હવે અગાઉ પણ મેં જે પહેલી સ્લાઇડમાં તમને ટિપ્સ આપેલી, ઉપાડ થાય તો મૂડી ઘટે છે અને રોકડ જાય છે એટલે રોકડ ઘટી, તો તમારી જે પણ અગાઉની સિલક હતી એમાં રોકડ ખાલી માઇનસ કરી બાકીની બધી મિલકત બેઠી લખી છે, મૂડીમાં વાત કરીએ તો મૂડી ઘટે છે, બોલો કેટલી ઘટશે? રૂપિયા 6000,
તો 1,02,000 માઇનસ 6,000 એટલે મળી ગયા 96,000 અને દેવામાં કોઈ ફેરફાર થયો નથી એટલે બેઠું લખ્યું છે. ત્યારબાદ જોઈએ આપણે વ્યવહાર નંબર 17. રૂપિયા 500 બેંકે વ્યાજના જમા કર્યા અને બેંક ચાર્જિસના 200 આપણા ખાતામાં ઉધાર કર્યા. અહીંયા તમને બે વ્યવહાર આપ્યા છે, આપણે અલગ અલગ આમનું કરી અને અલગ અલગ એની હિસાબી સમીકરણ પર અસર જોવાના છે. 500 રૂપિયા બેંકે વ્યાજના જમા કર્યા. હવે બેંક આપણા ખાતામાં જમા કરે તો બેંક શિલ્લક આવે કે જાય? સિમ્પલ વસ્તુ, આપણા ખાતામાં જમા કરે તો બેંક શિલ્લક આવે છે. જો બેંક શિલ્લક આવે તો બેંક ખાતે ઉધાર અને વ્યાજ આવક છે તો બેંક વ્યાજ ખાતે જમા. રૂપિયા 500 આપણે જોઈ લઈએ એને આમ નોંધ, બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે જમા રૂપિયા 500 બેંક શિલ્લક આવે છે અને બેંક વ્યાજ આપણી આવક છે એટલે મૂડી વધશે. તો બેંક શિલ્લક પણ વધી અને બેંક વ્યાજ આપણી આવક કે ઉપજ છે એટલે મૂડીમાં વધારો. તો અહીંયા જો બેંક શિલ્લક છે 11,000 પ્લસ વધી રૂપિયા 500 એટલે ટોટલ થઈ 11,500. બાકીની બધી મિલકત જે બેઠી લખી છે. મૂડીની વાત કરીએ તો રૂપિયા 96,000 છે પ્લસ મૂડી વધી 500 રૂપિયા એટલે ટોટલ થઈ 96,500. દેવામાં કોઈ ફેરફાર નથી એટલે આપણે બેઠું લખીએ છીએ. ત્યારબાદ જોઈએ 17મી તારીખમાં બીજો જ વ્યવહાર, બેંક ચાર્જિસના રૂપિયા 200 આપણા ખાતે ઉધાર્યા. હવે બેંક આપણા ખાતામાંથી કોઈ રકમ ઓછી કરી નાખે તો ઉધારી નાખે તો એનો અર્થ એવો છે કે ઉધાર્યા હોય ત્યારે આપણી બેંક શિલ્લક ઘટે એટલે બેંક શિલ્લક જાય તો જમા અને બેંક ચાર્જિસ આપણો ખર્ચ છે. ખર્ચ હોય તો ઉધાર થાય ઉપજ કરના નિયમ પ્રમાણે. તો બેંક ચાર્જિસ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા આવશે રૂપિયા 200. જોઈએ આપણે એની આમ નોંધ, બેંક ચાર્જિસ તે બેંક ખાતે 200. બેંક ચાર્જિસ ખર્ચ છે એટલે જે મૂડી ઘટશે અને બેંક શિલ્લક જાય છે એટલે બેંક શિલ્લકમાં ઘટાડો થાય છે. તો જોઈએ અહીંયા જ બેંક શિલ્લક કેટલી, 11,500 છે, એમાંથી આપણે જે ઘટાડો કરીશું 200 રૂપિયા, 11,500માંથી 200 રૂપિયા ઘટી એટલે ટોટલ 11,300 આવી અને બાકીની બધી મિલકતો બેઠી લખી. મૂડીની વાત કરીએ તો 96,500 છે એમાં 200 રૂપિયા ઓછી થઈ ગઈ મૂડીમાં, ટોટલ થઈ 96,300 એટલે લખે ટોટલ મૂડી 96,300 અને દેવામાં કોઈ ફેરફાર થયો નથી એટલે બેઠું લખ્યું. હવે ત્યારબાદ જોઈએ તારીખ 18 પ્રમાણે વ્યાજના 2,500 અગાઉથી મળ્યા. આ 18 અને 19 તારીખના વ્યવહાર એવા છે કે જેમાં હોશિયાર વિદ્યાર્થીઓ પણ ભૂલ કરે છે અને ખાસ કરીને આમનોનમાં ભૂલ કરે છે અને કદાચ આમનોન આવડી જાય તો એની હિસાબી સમીકરણ પર અસર આપવામાં ભૂલ કરે છે. તો એ અગાઉથી મળ્યા શબ્દ છે એટલે કે રોકડા આવે છે. તો રોકડ ખાતે ઉધાર એક અસર તો આવી, શેના મળ્યા તો વ્યાજના ના લખી શકે, અગાઉથી મળેલા વ્યાજના આવું લખવાનું છે. એટલે કે આપણે કહી શકીએ રોકડ ખાતે ઉધાર તે અગાઉથી મળેલ વ્યાજ ખાતે રૂપિયા 2,500. આપણે જોઈ લઈએ આમ નોંધ, રોકડ ખાતે તે અગાઉથી મળેલ વ્યાજ ખાતે 2,500. હવે સમજી લો કે રોકડ આવે છે એટલે કે રોકડ શિલ્લકમાં વધે છે અને બીજું અગાઉથી મળ્યું છે એટલે તમારે ભવિષ્યમાં એને જે પાછા પરત પણ આપી શકો એટલે એને દેવું વધે છે. આ સમજવાનું હતું, તમને અગાઉથી મળ્યું છે એડવાન્સમાં મળ્યું છે એનો અર્થ કે તમારું એ દેવું છે. રોકડ વધી છે તો રોકડ શિલ્લક 59,000 છે અને પછી વધી છે 2,500, સરવાળો કરીશું એટલે 61,500. બાકીની બધી મિલકત બેઠી લખી છે. મૂડીમાં કોઈ ફેરફાર થતો નથી એટલે બેઠી રકમ લખીએ. દેવું 16,500 હતું પ્લસ વધ્યું 2,500 રૂપિયા એટલે ટોટલ થયું 19,000 એટલે સરવાળો થયો 19,000. ત્યારબાદ આપણે જોઈએ આ એક્ઝામ્પલનો છેલ્લો વ્યવહાર, જાહેરાત ખર્ચના રૂપિયા 2,000 અગાઉથી ચૂકવ્યા. ચૂકવ્યા શબ્દ એટલે રોકડ જાય, એક અસર મળી ગઈ કે રોકડ ખાતે જમા. સેના ચૂકવ્યા? જાહેરાત ખર્ચના નહીં, અગાઉથી ચૂકવેલા જાહેરાત ખર્ચના. જો અગાઉ શબ્દ ના હોત તો આપણે લખત જાહેરાત ખર્ચ, પણ અહીંયા અગાઉથી શબ્દ છે એટલે આપણે લખશું અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ. અને અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ આપણું લેણું કહેવાય અને ચૂકવ્યા એટલે રોકડ જાય. પહેલાં આપણે આમ નોંધ તરીકેની જે નોંધ આપી દઈએ કે અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ જાય છે તો રોકડ ખાતે જમા. આપણે લખીએ લેણું વધે છે કારણ કે અગાઉથી ચૂકવ્યું છે એટલે લેણું. જો અગાઉથી મળેલ હોય તો દેવું વધે, અગાઉથી ચૂકવેલ હોય તો લેણું વધે એટલે રોકડ અહીંયા ઘટે છે. બંને અસર મિલકત પર જ આવવાની છે. તો જોઈએ લેણું વધે છે તો અહીંયા જે લેણું છે 2,500 એમાં આપણે પ્લસ કરશું 2,000. રોકડ શિલ્લક ઘટે છે 61,500 માઇનસ 2,000. જોઈ લો રોકડમાં આપણે ઘટાડો કર્યો, લેણામાં વધારો કર્યો, બાકીની બધી મિલકત બેઠી મૂકી 1,15,300. ત્યારબાદ મૂડીમાં કોઈ ફેરફાર થશે નહીં અને દેવામાં કોઈ ફેરફાર થશે નહીં. વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો 1,15,300 બરાબર
9300 પ્લસ 19000 એટલે કે મિલકતો બરાબર મૂડી વત્તા દેવા થઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને જો આમનું આવડતી હશે તો હિસાબી સમીકરણ a બરાબર c પ્લસ l તમે સરળતાથી સોલ્યુશન કરી શકશો। આ ઉપરાંત દાખલો જે પૂછાય છે 3 કે 4 માર્ક્સનો તમે સરળતાથી ગણી શકશો। विद्यार्थी मित्रों तमने आ वीडियो जो पसंद पड़े हो तो लाइक करो, तमारा मित्र साथे शेयर करो और हाँ सब्सक्राइब करवानु ना भूलता। मित्रों आ वीडियो तमने जे केवो लाग्यो नीचे दर्शावेले कमेंट बॉक्स में जरूर थी दर्शावशो। फरीथी बीजा चेप्टर साथे मळीशु। विद्यार्थी मित्रों आ चेप्टर अहीं आपणे जे पूर्ण करीए छे कारण के आ चेप्टर में हवे कोई बीजी नवी रीतना दाखला छे नहीं। तो विद्यार्थी मित्रों आपणे फरीथी नवा चेप्टर साथे मळीशु। थैंक यू वेरी मच।